સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, જોકે તેમ છતાં શહેરીજનોની ઉનાળાનો આગળ તાપ અકળાવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી સુરત સહિત સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે પણ શહેરમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. સુરત શહેરમાં ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે શનિવારના રોજ સુરત શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી આસપાસ સ્થિર થયું હતું. જોકે બપોર બાદ મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો હતો. બપોરના સમયમાં શહેરમાં પ્રતિ કલાકે દક્ષિણ પશ્ચિમી દિશામાંથી 4 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતો રહ્યો હતો. સુરત શહેરનું આજનું લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું અને શહેરમાં હવામાનમાં ભેજનું પ્રમાણ 83% જેટલું નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ બપોરના સમયે લો ફૂંકાતી હોય ત્યારે લોકોએ ગરમીથી બચવા માટેના નુસ્ખા અજમાવવા જોઈએ એવી સલાહ પણ શહેરના નામાંકિત ડોક્ટરો આપી રહ્યા છે. ખાસ કરીને શહેરીજનોને ગરમીથી બચવા માટે કામ વગર ઘરમાંથી બહાર નહીં જવા માટેની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવી રહી છે. ગરમીની સીધી અસર શહેરના જનજીવન ઉપર પણ જોવા મળી રહી છે અને બપોરના સમયે રસ્તાઓ પરની અવર જવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.